હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે હું તમારી માટે એકદમ ક્રિસ્પી બિસ્કીટ ભાખરીની રેસિપી લઈને આવી છું જે તમે દસથી પંદર દિવસ સ્ટોર કરીને ખાઈ શકો છો તો રેસીપીને પૂરેપૂરી જોજો જો તમને મારી આ રેસિપી ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને નીચે કમેન્ટ સેક્શનમાં ફીડબેક આપવાનું ભૂલતા નહીં બિસ્કિટ ભાખરી બનાવવા માટે આપણે એક વાસણમાં ઘઉંનો કકરો લોટ લઈશું તો સૌથી પહેલાં આપણે ઘઉંનો કકરો લોટ લેવાનો છે તો મેં બે વાડકી લીધો છે બે વાડકી ઘઉંનો કકરો લોટ લીધા પછી આપણે એક વાડકી ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલી બનાવીએ નોર્મલ જે ઘરમાં લોટ હોય તે એડ કરવાનો છે પણ જો તમારી પાસે ઘઉંનો કકરો લોટ ના હોય તો તમારે રવો લેવાનો છે રવાને એકવાર મિક્સર જારમાં વાટી લેવાનો છે અને હલકો એ પાવડર જેવો થઈ જાય પછી આપણે આ રીતે એડ કરી દેવાનો છે લોટ બરાબર મિક્સ કરી લઈએ આપણે એની અંદર એક ચમચી મીઠું એડ કરી દઈએ હું અત્યારે સાદી જ તમને બિસ્કીટ ભાખરી બનાવતા શીખવાડું છું જો તમને આમાં ફ્લેવરવાળી જોતી હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો હવે આપણે એની અંદર એડ કરવાનું છે ઘી હું મોન માટે ઘીનો યુઝ કરું છું ઘીને બહુ ગરમ નથી કર્યું ખાલી ઘીને ઓગાળ્યું છે તમે તેલ પણ યુઝ કરી શકો છો પણ જો તમારે લાંબા સમય સુધીને ભાખરીને રાખવી હોય તો તમારે ઘીનો યુઝ કરવાનો છે અને આપણે મુઠ્ઠી પડતું મૌન રાખવાનું છે તો વન 3 કપ ઘી લીધું છે થોડું થોડું એડ કરીશું જેથી વધારે પણ ના પડી જાય અને ઓછું પણ ના પડે એટલે આ રીતે આપણે મિક્સ કરવાનું છે અને સરખી રીતે મૌન લગાડવાનું છે અને જે બાકીનું ઘી છે તે પણ હું એડ કરી દઈશ તો વન થર્ડ કપ જેટલું ઘી એડ કર્યું છે ઘી એડ કરવાથી આપણી ભાખરી ખૂબ જ સરસ ક્રિસ્પી અને ખસ્તા બને છે અને તમે જોઈ શકશો કે આપણું મોન બરાબર લાગી ગયું છે અને આ રીતનું મુઠ્ઠી પડતું હોવું જોઈએ એકદમ સરસ પરફેક્ટ મોન લાગી ગયું છે તો હવે આપણે લોટ બાંધીશું આમાં મેં દૂધનો યુઝ કરું છું તમે પાણીથી પણ લોટ બાંધી શકો છો દૂધ એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે દૂધને મેં નોર્મલ જ લીધું છે ગરમ કરેલું નથી લીધું ફ્રિજમાંથી થોડીવાર પહેલાં કાઢીને રૂમ ટેમ્પરેચર પર રાખેલું છે થ્રી ફોર્થ કપ જેટલું દૂધ લીધું છે થોડું થોડું એડ કરીને લોટ બાંધીશું આ લોટ આપણે કઠણ બાંધવાનો છે જેથી ખાસ ધ્યાન રાખજો કે લોટ ઢીલો ના થઈ જાય જેટલો કઠણ લોટ બાંધશો એટલી જ તમારી ભાખરી ક્રિસ્પી બનશે અને લોટને આપણે એક સરખી રીતે કેળવી લેવાનો છે તમે જોઈ શકશો કે આ રીતે કઠણ થઈ ગયો છે હવે આપણે દૂધની જરૂર નહીં પડે આપણે આમાંથી જ લોટને એક સારી રીતે બાંધી લેવાનો છે બેથી ત્રણ ચમચી જેટલું દૂધ આમાંથી વધ્યું છે જો તમને એવું લાગે કે પછીથી કોરો થઈ જાય લોટ તમારે થોડુંક દૂધ છાંટી લેવાનું તો આ રીતે આપણે થોડુંક વજન દઈને આપણે લોટને મસળી લેવાનો છે તમે જોઈ શકશો કે લોટ એકદમ સરખી રીતે બંધાઈ ગયો છે આનાથી વધારે ના વસરાય તો વાંધો નહીં આપણે દસ મિનિટ રહેવા દઈશું થોડું મેં ઘી એડ કર્યું છે અડધી ચમચી જેટલું અને હું આ રીતે એને ઉપર લગાડી દઈશ લોટ કઠણ છે તમે જોઈ શકશો કે આટલો કઠણ તમારે રાખવાનો છે તો આ રીતે આપણે ઘી લગાડી દેવાનું છે અને એને ઢાંકીને આપણે દસ મિનિટ જેવું રહેવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ ખૂબ જ સરસ રીતે સેટ થઈ ગયો છે તમે જોઈ શકશો ઉપરથી વ્હાઈટ વ્હાઈટ ધાના દેખાય છે એટલે સમજી લેવું કે આપણો લોટ ખૂબ જ સરસ સેટ થઈ ગયો છે આપણે એકવાર એને મસળી લેવાનો છે અને આપણે આમાંથી મીડિયમ સાઇઝના લુવા લઈ અને આપણે હાથથી મદદથીને મસળીએ જેથી ખૂબ જ સરસ ભાખરી બનશે અને આ રીતે આપણે થોડો થોડો લોટ લેવાનો છે હાથની મદદથી મસળવાનો છે અને સરખી રીતે આપણે લોટને સેટ કરવાનો છે આ રીતે તમે કરશો તો ખૂબ જ સરસ રીતે આપણો લોટ સેટ થઈ જશે આપણે મૌન વધારે એડ કર્યું છે એટલે થોડી તિરાડો પડશે પણ આપણે એને કટરથી કટ કરીને ભાખરી બનાવીશું જેથી સેપ એનો જળવાઈ રહેશે થઈ જાય એટલે આપણે વણી લેવાનું છે ધ્યાન રાખવાનું છે કે આપણે આને થોડી જાડી વણીશું પતલી નહીં કરવાની અને આપણે લાંબા સમય સુધીને સ્ટોર કરવાની છે એના માટે આપણે થોડીક બિસ્કીટ જેવી જાડી કરીશું અને જ્યારે વણતી વખતે આ રીતે તિરાડ છૂટી પડી જાય તો તમારે આ રીતે જોઈન્ટ કરવાનું છે અને વણી લેવાનું છે અને આ રીતે એક વાડકી લેવાની છે આપણે થોડીક ભાખરી વણાઈ જાય પછી એની ઉપર વાડકી મૂકીને આ રીતે કટ કરી લેવાનું છે તો તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ આપણી આ ભાખરી બની ગઈ છે છે ને એકદમ પરફેક્ટ અને આ રીતે થોડીક જાડી રાખજો આટલી સાઈઝ થિકનેસ રાખવાની છે અને હું સેમ રીતે આવી બધી ભાખરી વણી લઈશ ભાખરી વણાઈ જાય પછી આપણે એક તવી મૂકવાની છે અને આપણે આ રીતે રૂમાલથી સાફ કરીશું એની અંદર આપણે જે ભાખરી વણીને રાખેલી છે આ રીતે મૂકવાની છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ધ્યાન રાખવાનું કે આને એકદમ ધીમી આંચ પર શેકાવા દેવાની છે જો તમે ફાસ્ટ ગેસ પર એને શેકશો તો એ શેકાઈ તો જશે પણ થોડી વાર પછી એ ઢીલી પડી જશે આપણે એને એકદમ ક્રિસ્પી બનાવવાની છે આટલી એક ભાખરીને શેકતા પાંચ મિનિટ જેવો સમય લાગશે એટલે ધ્યાનથી ઉતાવળ કર્યા વગર આપણે શેકવાની છે અને આ રીતે બંને બાજુથી હલકી શેકાઈ જાય તો રૂમાલની મદદથી કે પછી જે ભાખરી શેકવાનું લાકડાનું આવે છે એનાથી તમારે શેકવાનું છે જે રીતે આપણે ખાખરા શેકીએ ડબાવી ડબાવીને બસ એ જ રીતે આપણે આ ભાખરીને શેકવાની છે મેં અત્યારે ઘી એડ નથી કર્યું પછી આપણે એને ઉપરથી ઘી લગાડીને શેકીશું પહેલાં આપણે એમને જ આને કોરી શેકી લેવાની છે અને તમે જોઈ શકશો કે આપણી જે ભાખરી છે તે ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે આ રીતનો હલકો કલર લાલાસ જેવો આવી જાય એટલે આપણે આને કાઢી લેવાની છે અને સેમ રીતે બીજી ભાખરીને પણ આપણે શેકી લેવાની છે અને આને આપણે હલકી ઠંડી થવા દઈશું અને આ રીતે મેં થોડીક ભાખરી પહેલાં શેકી લીધી છે અને હલકી ઠંડી થઈ જાય પછી આપણે એની અંદર ઘી લગાડી દેવાનું છે બહુ વધારે પડતું ઘી નથી લગાવવાનું આ રીતે તમે એક ભાખરીમાં અડધી ચમચી જેટલું લગાવશો તો આટલી પાંચથી છ ભાખરીમાં પણ આપણું આ ઘી આ રીતે છોપડી દેવાનું અને એ જ ભાખરીની મદદથી આપણે બધી ભાખરીને આપણે લગાડી દેવાનું છે ઘી તો તમે જોઈ શકશો એકદમ સરસ આ બિસ્કિટ ભાખરી બનીને તૈયાર છે તમને હું તોડીને પણ બતાવી દઉં અને આ એકદમ ઠંડી થઈ જાય પછી તમારે એર ટાઈટ ડબ્બામાં ભરીને થી પંદર દિવસ સુધીને આ ભાખરીને ખાઈ શકો છો અને તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ દેખાય છે તોડીને પણ હું તમને બતાવી દઈશ તમે જોઈ શકશો એકદમ ક્રિસ્પી બની છે ને એકદમ ક્રિસ્પી તો રેસીપીને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને આવી જ નવી નવી રેસીપી જોવા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મળીશું આપણે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો